तो नवसारी ना अंचली गामे प्रचार अर्थे गयेला भाजप उम्मीदवारे लोकोना रोषनो भोग बनवो पड्यो छे। तो भाजप उम्मीदवार राकेश देसाई अने भाजपा आगेवान भूराभाई शाक लोको वच्चे प्रचार अर्थे गया हता, परंतु अंचली गामे लोकोए તેઓને ખરી ખોટી સંભળાવી। ખાસ કરીને પાસ હોલ્ડર વર્ગને જરૂરી ટ્રેનનું સ્ટોપેજ બનશે, તેમજ લાંબા સમયથી ટ્રેન સ્ટોપેજની રજૂઆતનો ઉકેલ ના આવતા ગ્રામજનો ભાજપના ઉમેદવાર પર અકળાયા અને 18 ગામે મતદાન ન કરવાનો સંકલ્પ કર્યો છે। तो नवसारी अंचेली गामे लोकोना रोषनो भोग બનવું પડ્યું છે। 18 ગામના લોકોએ મતદાન ન કરવાનો સંકલ્પ કર્યો છે, ત્યારે પાસ હોલ્ડર વર્ગને જરૂરી ટ્રેનનું સ્ટોપેજની માંગ ન ઉકેલાતા રોષ ઠાલવવામાં આવ્યો છે। તો અંચેલી ગામે લોકોના રોષનો ભોગ ભાજપના ઉમેદવાર રાકેશ દેસાઈ બન્યા છે, ત્યારે 18 ગામના લોકોએ મતદાન ન કરવાનો સંકલ્પ કર્યો છે। તો પાસ હોલ્ડર વર્ગને જરૂરી ટ્રેનનું સ્ટોપેજની માંગ નો ઉકેલ ન આવતા રોષ ઠાલવવામાં આવ્યો છે। ખાસ કરીને પાસ હોલ્ડર વર્ગને જરૂરી ટ્રેનનું સ્ટોપેજ બંધ છે, તેમજ લાંબા સમયથી ટ્રેન સ્ટોપેજની રજૂઆતનો ઉકેલ નથી આવ્યો। સંવાદદાતા હિતેશ આપણી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, ગ્રામજનોના રોષનો ભોગ નેતાને બનવો પડ્યો છે, શું છે વિગત? જી, વાત કરવામાં આવે તો નવસારી વિધાનસભામાં આવતા 18 ગામો સાથે અંચેલી ગામમાં છેલ્લા કોરોના સમયથી જે ટ્રેન સ્ટોપેજ બંધ છે તે બાબતે ગ્રામજનોએ ઉચ્ચ રજૂઆત કરી છે, કલેક્ટર, ધારાસભ્ય અને સાંસદ સહિતને રજૂઆત કરી છે, છતાં પણ ટ્રેન સ્ટોપેજને લઈને કોઈ પણ ઉકેલ ન આવતા ભાજપનો પ્રચાર કરવા ગયેલા ઉમેદવાર અને જિલ્લા ભાજપ પ્રમુખને રોષના ભોગ બનવું પડ્યું છે। ગ્રામજનોએ પહેલા ટ્રેનનું સ્ટોપેજ આપવું, ત્યારબાદ જ તેઓ વોટ આપશે તેવી વાત કરી છે। ગામમાં ટ્રેન સ્ટોપેજ નહીં તો વોટ નહીં નામના બેનરો લાગ્યા છે, એટલે જે સાંસદો ધારાસભ્યો છે ગટ ટમના તેમને પણ આ મામલે ખરી ખોટી સાંભળવાનો વારો આવ્યો છે। ગ્રામજનો આ સમગ્ર મુદ્દે રોષમાં જોવા મળી ગયા છે અને વોટ નહીં કરશે તેવો તેમનો મત છે। જી જી હિતેશ, સમગ્ર માહિતી બદલ આભાર।